વાત કરતા હતા હમણાં કે ભાઈ અમે નવરાત્રી આજથી ચાલુ થઈ એટલે કઈક દીકરીઓ વિશે ઈ શું હતું? 12 વર્ષની દીકરી જેટલી આવે એટલી ખબર ફ્રી, એક વાર ટેસ્ટ કરશો ને તો વારંવાર આવે. જામાપીર ના મંદિર ની એક્ઝેક્ટ સામે આપણે આવી ગયા છીએ ઘૂઘરા ને ટેસ્ટ કરવા માટે. જે ઘૂઘરા અહીંયા છેલ્લા 28 વર્ષથી ભાઈ છે ને, અહીંયા નામ બૂમ પડાવી છે બૂમ, અને આજુબાજુના વિસ્તારમાં લોકોની જે લોક ચાહના છે. અને અહીંની ખાસ હાઈલાઇટ કહું ને ભાઈ, નવરાત્રી દરમિયાન 12 વર્ષ સુધીની કોઈ પણ દીકરી આવે, કોઈ પણ જગદંબા આવે, મા આચાપુરાની બધા માતાજીની દયાથી ભાઈ એટલા શ્રદ્ધાળુ છે કે એમને કોઈ પણ બાળક દીકરી આવે ને 12 વર્ષ સુધીની, એક પણ રૂપિયો લીધા વગર એને ભરપેટ નાસ્તો કરાવવામાં આવે છે અને એને ખૂબ જ આનંદ કરાવવામાં આવે છે. તો હવે આપણે વધારે વિશેષમાં ચર્ચા નહીં કરીએ, અંદર જઈએ અને ટેસ્ટ કરીએ. ત્યાં સુધી તમને ફરી એકવાર એડ્રેસ સમજાવી દઉં. હું આવ્યો છું સંત કબીર રોડ ઉપર જલજલાટ રામાપીરના મંદિરની બરોબર સામે. તમે આ બાજુ જશો એટલે માર્કેટિંગ યાર્ડ દેખાશે. માર્કેટિંગ યાર્ડનો જે પ્રદ્યુમન પાર્ક જતો રસ્તો છે એ આવશે, અને જલજલાટમાં રામાપીરનું મંદિર છે એની બરોબર સામે જય વેલનાથ ઘૂઘરા છેલ્લા 28 વર્ષથી ફેમસ છે. તો ચાલો હવે શરૂ કરીએ. પ્રસાદ લે છે ત્યાંથી ચાલુ કરે ને, ત્યાંથી કે મારા પપ્પાની ધંધો છે બરાબર, એટલે 28 વર્ષથી ધંધો કરી છે અમે. શું વાત છે? હા, અને 5 રૂપિયાની 5 રૂપિયા 5 નંગ આવતા, ત્યારે ધંધો કરતા 10-30 રૂપિયાના 4 નંગ આપી આપી બરાબર. અત્યારે અહીંયા લગી પોઈ ગયા છે 5 રૂપિયા, એટલે રૂપિયાનું એક ઘૂઘરું થયો. આજે 30 રૂપિયાના 4 નંગ ખવડાવો છો. 28 વર્ષથી એક હરખો ટેસ્ટ એ તો મેં જોયું ભાઈ. હું અહીંયા આવ્યો ને અત્યારે જે ટ્રાફિક છે અને મેં અહીંયા આવીને જોયું ને ભાઈ, અહીંનો સમય શું હોય ઘૂઘરા જમવાનો? 7:30 સાંજે 9, પણ 9 માં નક્કી ન હોય કે સાંજે હોય તો 9 વાગે લગી ને 8:30 હોય જાય, 7:30 હોય જાય એમ ને. એ તો નસીબમાં હોય એને જ મળે ને, એવું એમ ને. અને આ ટેસ્ટ ને ડેવલપ કોણે? તમારા પપ્પાએ કર્યો? ના, એ મારા મમ્મીએ કર્યો. હું વાત છે, હા, જે કાય આ પાછળ હાથ છે એમાં મમ્મીનો છે ને. માપાને આ ધંધો ચાલુ ધંધો કરવા મમ્મીએ શીખડાયું. શું વાત છે? હા, આજે લગીને હજી મમ્મી જ કરે છે. મિત્રો તમે જુઓ, ફેમિલીની તાકાત જુઓ મિત્રો. ફેમિલી મળીને જો ધારે ને તો આ દુનિયામાં કોઈ પણ કામ અશક્ય નથી. હું તમને ઘણી વાર કહેતો હોઉં છું ને કે ધંધો નાનો છે પણ પોતાનો છે. આ ગર્વથી ભાઈ ધંધો કરે છે. છેલ્લા 28 વર્ષથી એમના ફાધર સાહેબે ચાલુ કર્યો હતો જય વેલનાથ ઘૂઘરા કરીને. અત્યારે સંત કબીર રોડ ઉપર ભાઈ બૂમ પડાવી છે ને, સાંજે નસીબમાં હોય ને એને ઘૂઘરા મળે બરોબર કે નહીં? અને અત્યારે 30 રૂપિયામાં 4 મળે છે ને. લોકો જે ઉપર હમણાં હું આવ્યો ને તો એક ભાઈ ઉપર આમ કેવો ને ઓલી સેવ કરી હતી,
બીજી તમારી ખાસ હાઇલાઇટ મેં જોયો એ દાણા છે, તો એ દાણા નાખીને બનાવતા છો બરાબર. આપનું શુભ નામ સાહેબ પરિચય આપો અમારા દર્શકોને. નમસ્કાર, મારું નામ તેજસ વ્યાસ છે. લાલાભાઈ તમે કેટલા સમયથી અહીંયા નાસ્તો કરવા આવતા છો? 28-30 વર્ષ થયા એમને. એટલે આમના ફાધર સાહેબે ચાલુ? હા, એમના ફાધર ના જ અમે ફ્રેન્ડ છીએ, આ અમારો છોકરો છે. એવા ભાઈ ભાઈ તો આમ દાઢે ચોટી ગઈ હોય છે ને? દાઢે ચોટે 3 વર્ષથી ખાતા હોય તો દાઢે ચોટી જાય ને, એમાં કઈ ઘટતું હોય ઘટે તો ખાલી જિંદગી ઘટે, બાકી કઈ ન ઘટે. અમારા દર્શકોને એકવાર બે શબ્દમાં જણાવો કે ઘૂઘરાની મોજ. બે શબ્દમાં એટલે ખાવા હોય રાજકોટની મજા, રાજકોટના ઘૂઘરાનો ટેસ્ટ સારામાં સારો લેવો હોય તો વેલના ઘૂઘરા જરૂર ને જરૂર એકવાર ટેસ્ટ કરશો ને તો વારંવાર આવો. હવે આ એડ્રેસ એકવાર તમે સમજાવી દો, પરફેક્ટ લોકેશન. પરફેક્ટ લોકેશનમાં આપણે આ સંતકબીર રોડ છે અને બાજુમાં જ પ્રદ્યુમન પાર્ક થાય. સંતકબીર રોડ રહ્યો ને સીધે સીધા જાવ એટલે પ્રદ્યુમન પાર્ક આવે. સંતકબીર રોડ ઉપર જજલાટ રામાપીર નું મંદિર છે અને એક્ઝેક્ટ સામે રસિકભાઈ વેલના ઘૂઘરા વાળા ખાણીપીણીની વસ્તુ છે. વધુ વાત ન કરતા તમને ટેસ્ટ કરીએ કેવી રીતે ઘૂઘરા બને છે બધું બતાવીએ. મિત્રો અહીંયા લાઈવ ગરમા ગરમ આ રીતે ડબ્બામાં આવતા જ હોય છે અને ડબ્બો આ રીતે જાય. જો ઓલા ભાઈ આવ્યા ગરમા ગરમ મહાકાલ નું ટીશર્ટ પહેર્યું છે ભાઈ 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 હવે ગરમા ગરમ જ લઈ આવે એમ ને? અને કોઈ ગ્રાહક ને ઠંડુ ઘૂઘરું ન જાય એવું થાય ને? ઠંડુ તો મળશે જ નહીં એમને. ઠંડુ જોતું હોય તો એને રાહ જોવી પડશે ઠંડા કરવા, ઠંડા કરવા હાટું નહીં, બાકી ગરમા ગરમ જ મળશે. એટલી દાદા રામપી દાદા ને દયા હોય આપડે, ઠંડુ ઘૂઘરું મળશે જ નહીં. હવા તો જ ભાઈ લોકોની ચાહના હોય ને, આજે લોકોને જે ટેસ્ટ મજા આવે ને અમે એ જ કવર કરતા હોય. આ ધંધો કરવા હું કરું ને એમાં અમારી એક ચાહના એક એવી છે કે જો આ ધંધો કરું એમાં 30% પૈસા રહે ને એ હું દાન કરી નાખું છું. શું વાત કરો? કેમ કે પશુ પક્ષી હોય કે જરૂરિયાત માણસ માણસ હોય ને એને આપણે કીટું આપી દઈએ કરિયાણા. બરાબર. બીજું તમે મને કઈક વાત કરતા હતા હમણાં કે ભાઈ અમે નવરાત્રી આજથી ચાલુ થઈ એટલે કઈક દીકરીઓ વિશે, એ શું હતું? 12 વર્ષની દીકરી જેટલી આવે એટલી બરોબર ફ્રી, 1 રૂપિયો નહીં લેવાય. કોઈ 1 રૂપિયો નહીં નવરાત્રી દરમિયાન. જી ખાવું હોય એને ઘૂઘરાટ નહીં, પણ જી ખાવું હોય લચ્છી છાશ સોડા ફ્રી. જોવો મિત્રો છે ને માણસ દુનિયાની અંદર લોકો પડ્યા છે ને ખાલી ધંધો કરી લેવો. આજે કેવું છે કે નાના મોટા વ્યવસાય બધાય કરતા હોય પણ રાજકોટ તો એમાં આપણું રંગીલું છે જ ભાઈ. અને રંગીલા રાજકોટમાં આવા રંગીલા લોકો આપણે મળી જાય ફરતા ફરતા, એમાંના એક આપણી ભાઈ મળી ગયા છે વેલના ઘૂઘરા વાળા. તમારું નામ જણાવી દો. રસિકભાઈ. રસિકભાઈ, રસિકભાઈ એ ભાઈ ખરેખર બહુ સારી સેવા પૂરી પાડે છે. છેલ્લા ઘણા વર્ષોથી એમના પપ્પાના જે વચનો હતા ને એ એમને પાળ્યા છે. આજે આટલા વર્ષોથી તેઓ જાળવી રાખ્યું છે અને એમનું મેઇન મોટિવ એવો છે કે નવરાત્રી દરમિયાન કોઈ પણ 12 વર્ષ સુધીની દીકરી નવરાત્રી થી દશેરા દરમિયાન અહીંયા આવશે તો એમને 1 રૂપિયો લીધા વગર ભરપેટ નાસ્તો કરાવે છે. ઘૂઘરા છે એમની દુકાનમાં, લસ્સી છે, છાશ છે, જે પીવું હોય. અને આ છેલ્લા ઘણા વર્ષોથી દર નવરાત્રી એ ચાલે છે. તો મિત્રો આ વિડીયોને વધારે વધારે શેર કરજો એટલે વધુ લોકો સુધી માતાજીનો પ્રસાદ, માતાજીના આશીર્વાદ. તો હેલો ફૂડી ફેમિલી, આપણી ઘૂઘરાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે ને. અહીંયા છે ને બાજુમાં ગોપાલ દૂધનો સ્ટોર છે, ત્યાં ખુરશી પડી હતી, બાકી તો ઊભું રહેવાની જગ્યા નહોતી, તો આપણા નસીબ ભારા ત્યાં બેસી ગયા અને એ બેઠા બેઠા હવે ગરમા ગરમ ઘૂઘરાની મોજ કરીએ. સૌથી પહેલા તમે લોકો મોજ કરો. બાપા સીતારામ. અહીં ગેમ ચેન્જર છે ને ભાઈ, ઉપર એમને જે દાણા મસાલા વાળા સ્પ્રેડ કરે છે અને ભાઈ એમની જે ખાંડ વાળી ચટણી બનાવે છે ભાઈ વર્ષોથી એનું કામ છે. અને સાથે જો આ લસ્સી આવે છે એ હું તમને ટેસ્ટ કરીને બતાવું. આ લસ્સી ને ઘૂઘરા લોકો મોજ કરતા હોય છે. 30 રૂપિયાની પ્લેટ ઘૂઘરાની છે, લસ્સીના કેટલા લ્યો છો? 20 રૂપિયાની મેંગો લસ્સી છે, બીજી ઉપર પાઇનેપલ આપે છે, આપણે મેંગો ટ્રાય કરી જઈએ. તીખા તીખા ઘૂઘરા રે ભાઈ, લસ્સી મોજ આવી જાય. એડ્રેસ ની ભાઈનો નંબર પૂરી ડિટેલ તમને સ્ક્રીન ઉપર દેખાય છે.
એન્જોય કરવા પહોંચી જાજો. અને મને અહીંની ખાસ હાઈલાઈટ થઈ ગઈ મી કે 12 વર્ષ સુધીની કોઈ પણ દીકરી અહીંયા નાસ્તો કરવા આવે ને ભાઈ, એક રૂપિયો નથી લેતા ભાઈ. તમારા ધ્યાનમાં આવી જગ્યાઓ હોય મને કોમેન્ટ્સ કરીને જણાવજો, અમે જરૂરથી કવર કરશું. ફરી નવી જગ્યાએ મળશું નવા વિડીયો સાથે નવી મોજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ, જય સિયારામ, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, બાપા સીતારામ.